गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजनी डिजिटल क्लास में तमारा सबनु स्वागत छे। गया वीडियो में आपने सीख्या था गुजराती धोरण सात द्वितीय सत्र नु पुनरावर्तन त्रण। आजना वीडियो में आपने पुनरावर्तन पूरु करीशु। गया वीडियो में आपने आठ प्रश्न सीख्या था, आ वीडियो में नवमो प्रश्न जोईए। तो नवमो प्रश्न छे, तमे करेला प्रवास पर्यटन नु वर्णन करतो पत्र तमारा सगा संबंधी ने लखो। तो अहीं सौथी पहला अपने पत्र में सरनामु लखवानु होय छे, तो लखीशु आकाश सोलंकी 56 बुधनाथ सोसायटी गौरी रोड भूज, अने तारीख लखीशु 12/12/2020। तो अपने लखीशु प्रिय असंग, तारो पत्र मळ्यो, वाचीने खुश थयो, हूँ मम्मी पप्पा साथे दक्षिण मा सापुतारा जई आव्यो। सापुतारा नू अलग सांस्कृतिक अने ऐतिहासिक महत्व छे। आहवा, वधई, बोटनिकल गार्डन, मधमाखी उछेर केन्द्र ने आधुनिक दृष्टिए एने प्रवासन स्थल तरीके सरस रीते विकसावामां आव्युं छे। ફોટોગ્રાફ્સ લાવ્યો છું, રૂબરૂ મળીશ ત્યારે અન્ય સ્થળોની વિગતવાર વાતો કરીશ। એ વાતો કરવા માટે તું મારે ત્યાં આવે એ માટે આ પત્ર લખ્યો છે। આમ તો આટલી વાત મોબાઈલ ઉપર થઈ શકત, પણ તું એ ભૂલી જાત। આ પત્રથી તને અહીં આવવાનું याद रहेशे। तारा मम्मी पप्पा ने मारा प्रणाम कहजे। नानी बहन ने मारी याद। तारा मोबाइल नी नहीं, पण पत्र नी राह जोउ छू। तारो मित्र आकाश। प्रश्न 10। ग्राम माता काव्य मा राजा नी भूमिका तमारी दृष्टिए योग्य छे शा माटे? जो तमे राजा हो तो शू करो? तो जवाब छे, ग्राम माता काव्य मा राजा नी भूमिका मारी दृष्टिए योग्य छे। राजा क्षणवार माटे प्रलोभन मा आवी प्रजा प्रत्ये खोटू विचारे छे। मनुष्य मात्र भूलने पात्र छे। राजा ભૂલને સુધારી લે છે, એનું ઉદાર દિલ હૃદય ક્ષણવારમાં બદલાઈ જાય છે। શેરડી રસહીન થવાનું રહસ્ય એને સમજાઈ જાય છે। હું રાજા હોઉં તો પ્રજા પ્રત્યે પ્રેમ ભાવ રાખું, પ્રજાનું લાલન પાલન કરું, તેમના હિત માટે કાયમ પ્રયત્નશીલ રહું। આગળનો પ્રશ્ન છે 11 નંબરનો, નીચેના શબ્દોના વિરોધી શબ્દો આપો। તો પહેલું છે નિરાશા, તો તેનો વિરોધી આશા થશે। અંધકાર, અંધકારનો વિરોધી ઉજાસ અથવા પ્રકાશ થશે। પારકું, તો તેનો વિરોધી પોતાનું। ટેકરી, તો તેનો વિરોધી ખાડો થશે। પછી આથમણું, તો વિરોધી ઉગમણું થશે। આનંદ, તેનો વિરોધી શોક થશે। ધરાનો વિરોધી, ધરા એટલે ધરતી, તો એનો વિરોધી આસમાન અથવા આકાશ થશે। કોમલનો વિરોધી કઠણ થશે। પ્રશ્ન નંબર 12, એકમ 10-15માંથી 2-2 પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને નિર્દેશાર્થક વાક્યની યાદી તૈયાર કરો। તો અહીં છે પ્રશ્નાર્થ વાક્ય, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? તો તેવા જ બીજા 2 પ્રશ્નાર્થ વાક્યો છે, પણ ગીમી સાહેબ શાના માફી આપે? બીજું વાક્ય થશે, તારા ધર્મની ભાષા તું નહીં શીખે? પછી થશે, ગામ માટે લખ્યું એમાં આવડો બળાપો શા માટે? પછી છે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર એટલે આશ્ચર્ય ચિહ્ન વાળું વાક્ય, જે પાછળ એનું ચિહ્ન આવું છે, તું નારાજ થામાં ભાણા પછી આશ્ચર્ય ચિહ્ન। તો એવા બીજા વાક્યો છે,
અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, પછી આશ્ચર્ય ચિહ્ન આવશે. બીજું વાક્ય છે, કેવો ખાડો પડ્યો છે, પછી આશ્ચર્ય ચિહ્ન. ત્રીજું વાક્ય છે, અમને જોઈને શું ખુશ થયો છે, પછી આશ્ચર્ય ચિહ્ન આવશે. એની પછીનું વાક્ય છે, તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, પછી આશ્ચર્ય ચિહ્ન આવશે. પછી છે, તમારી તો આશીષ માંગુ, આ નિર્દેશાર્થક વાક્ય છે. તો આવા બીજા વાક્ય છે નિર્દેશક, નિર્દેશાર્થક વાક્ય એટલે કે કોઈક વસ્તુનો કે વ્યક્તિનો કે કોઈકનો નિર્દેશ થતો હોય. જેમ કે મારો અભ્યાસ ચાલુ રહ્યો. પછી બીજું વાક્ય થશે, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ. તેની પછીનું વાક્ય થશે, આજે ખુશનુમા સવાર છે. પછીનું વાક્ય, મારી પાસે ઘડિયાળ ન હતી. તો બાળકો, અહીં છે તે આપણે પુનરાવર્તન 3 પૂર્ણ થાય છે. આવતા વિડીયોમાં આપણે આગળનો પાઠ શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.